હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી મોટા મંદિર ખાતે નિબાક પીઠ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સંપન્ન. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારી બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિબાક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારી બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નિબાક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે 9 દિવસ મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દિવસ 1100 કુંડી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ લીંબડી ખાતે મોટા મંદિર નિબાક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. નિબાક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો સહિત સેવકગણ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સતત 9 દિવસ સુધી ચાલેલી મોરારી બાપુની રામકથામાં લીંબડી સહિત આજુબાજુના ગામોમાંથી અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો. રામકથા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણની કૃપાથી લીંબડી મોટા મંદિર પાવનકારી ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શશીધરા એકેન્દ્ર કુંડાત્મક મહાવૈષ્ણવ યાગ, જે રૂઢી રીતે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણના આશીર્વાદથી સંપન્ન થવા આવી રહ્યો છે. પ્રાત સ્મરણીય પૂજનીય વંદનીય શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજ ના નિંબાર્ક પીઠાધીશ્વર પદે આજે દિવ્ય ભવ્ય અને નવ્ય નિર્માણ પામેલ નિજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા દિવસથી એટલે કે રામકથાની પરિપૂર્તિ કરતા ભગવાનના યજ્ઞશાળાની અંદર મહાપૂજાઓ અન્ય પૂજાઓ દેવોના સ્થાપન થઈ ગ્રહ હોમ કરી અરણિમંથન દ્વારા અગ્નિનારાયણ પ્રદીપ્ત કરી અને પુરુષોત્તમના દિવ્ય મંત્રો વડે ભગવાન યજ્ઞ નારાયણને